गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 ની અંદર ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. અને તમારા બધાની જે ક્વેશ્ચન્સ હતો તો કે મોટા ભાગના સ્ટુડન્ટોને એક સીપીસીટી કોને કહેવાય એ મોટા ભાગના સ્ટુડન્ટોને આવડતું નહોતું. અને ધોરણ 10 ના મોટા ભાગના 90 થી ઉપર જે परसेंटेज वाला छोकरा हो छे એમને સીપીસીટી શું છે એ ખ્યાલ ન હતો. તો આજે હું એ તમને શીખવાડી દઈશ એટલે તમારા મનમાં જે કન્ફ્યુઝન છે એ પણ દૂર થઈ જશે. તો ચાલો તારે આપણે આજે એક એક્ઝામ્પલ જોઈ લઈએ અને એ છે ચેપ્ટર 6 નો. આપેલ આકૃતિમાં આપણે પરીક્ષામાં આ આકૃતિ આપેલી હશે ત્રિકોણ PQR. તો જો અહીંયા ત્રિકોણ P Q અને R ની બાજુઓ QP અને RQ, આ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T, તો આ S અને આ T સુધી લંબાવેલ છે ખૂણો SPR. જો અહીંયા SPR બરાબર 135 અને આપણને માપ આપેલું છે PQT, એનું માપ કેટલું છે 110. હવે આપણે શોધવાનું શું છે PR અને આ Q, આ ખૂણાનું માપ તમારે શોધવાનું છે. ઓકે, તો હવે તમે શું કરશો, બરોબર ધ્યાન રાખો. હવે આપણે અહીંયા ત્રિકોણ PQR છે બરોબર. હવે અહીંયા આપણને શું આપેલું છે, તો પહેલા આ બંને ખૂણા લઈએ. જુઓ PQT એનું માપ કેટલું છે 110 અને એની બાજુના ખૂણાનું માપ આપણે પહેલા શોધી કાઢવું પડે બરોબર. તો પાસ પાસેના ખૂણા હોય તો એ રૈખિક જોડના કહેવાય. ઓકે, તો આપણે અહીંયા લખી કાઢીએ. તો જો અહીંયા પહેલા આ લખી કાઢવાનું કે આપેલ આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી, જોજો આ લખી કાઢવું પડે પહેલા, ભલે અંદર રકમમાં આપેલું છે તો પણ, સુધી લંબાવેલ છે. લંબાવેલ છે. હવે તમારે અહીંયા કયા ખૂણાનું માપ આપ્યું છે એ તમારે લખવાનું. આપણે આ બંને ખૂણા લઈએ છીએ, આમાં ખૂણો PQT એનું માપ આપેલું છે, પહેલા એ લખી કાઢીએ. માપ ખૂણો PQT બરાબર 110 અંશ. થઈ ગયું, આનું માપ આપણને આપેલું છે. હવે આ પાસ પાસેના ખૂણાઓ લો અને પાસ પાસેના એટલે કે બાજુ બાજુના ખૂણા હોય તે રૈખિક જોડના ખૂણા કહેવાય. તો અહીંયા લખી આ બંને ખૂણા કે માપ ખૂણો, જોજો અહીંયા PQT અને PQR, તો અહીંયા લખીએ PQT પ્લસ માપ ખૂણો PQR બરાબર 180 અંશ. હવે 180 અંશ કેમ થાય, કારણ કે આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે એટલે કૌંસમાં લખવાનું રૈખિક જોડના ખૂણા. ઓકે, હવે શું કરીશું, હવે આમાં કિંમતો મૂકો. ચલો તો જુઓ PQT એનું માપ આપણને આપેલું છે 110 અંશ, તો આપણે અહીંયા લખીએ 110 અંશ પ્લસ માપ ખૂણો PQR આપણે શોધવાનો છે એટલે એ એમના એમ PQR બરાબર 180 અંશ. હવે 110 ને પેલી બાજુ લઈ લો તો શું થશે, ધ્યાન રાખો કે માપ ખૂણો PQR બરાબર 180 અંશ. હવે આ 110 છે, પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ 110 અંશ, માટે માપ ખૂણો PQR બરાબર બાદબાકી કરો આ બંનેની, 180 માંથી 110 જાય તો કેટલા રહે 70 અંશ. ઓકે, થઈ ગયો. એટલે
આ ખૂણાનું માપ આપણી પાસે આવી ગયું છે હવે 70 અંશ બરોબર હવે બરોબર ધ્યાન રાખજો હવે આ બંને ખૂણા લઈએ S P R એનું માપ કેટલું આપ્યું છે 135 એની બાજુનો ખૂણો આપણે આ શોધવો પડશે કયો ખૂણો છે R P Q અથવા Q P R આ બંને ખૂણા જોડે જોડે છે એટલે રેખીય જોડના ખૂણા કહેવાય બરોબર તો આપણે અહીંયા લખી કાઢીએ છીએ હવે જોજો બરોબર ધ્યાન રાખીને પહેલા આ ખૂણો લખીએ માપ ખૂણો S P R વત્તા એની બાજુનો ખૂણો કયો R P Q તો માપ ખૂણો R P Q બરાબર 180 અંશ કેમ 180 અંશ લખ્યા કારણ કે કેવી જોડ છે રૈખિક જોડના ખૂણા ઓકે અને રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય ચાલો SPR ચલો SPR એનું માપ તમને આપેલું છે 135 અંશ અને પ્લસ માપ ખૂણો RPQ ચલો RPQ એ શોધવાનું છે એનું માપ આપ્યું નથી એટલે એ એમના M અને બરાબર 180 અંશ માટે હવે 135 ના પેલી બાજુ લઈ લો તો શું થાય માપ ખૂણો R P Q બરાબર 180 અંશ માઇનસ 135 અંશ ઓકે હવે બાદ બાકી કરો ચલો તો અહીંયા લખી આપણે માટે માપ ખૂણો R P Q બરાબર R P Q હવે એનું માપ કેટલું થાય 180 માંથી 135 બાદ કરો 10 માંથી 5 જાય તો 5 7 માંથી 3 જાય તો 4 કેટલા આવ્યા 45 તો હવે અહીંયા લખી કાઢીએ 45 અંશ એટલે આ બીજા ખૂણાનું માપ આવી ગયું ચલો એટલે આનું માપ કેટલું આવ્યું આપણી પાસે 45 અંશ હવે આપણો ત્રિકોણ આ આર શોધવાનો છે એટલે કયો ખૂણો પી આર ક્યુ જુઓ શું શોધવાનું છે પી આર ક્યુ શોધવાનું છે એટલે હંમેશા આપણી પાસે બે ખૂણાના માપ હોવા જોઈએ કોઈ પણ બે ખૂણાના માપ હોય તો એના ઉપરથી આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ તો આપણે લખીએ અહીંયા જુઓ ત્રિકોણ PQR માં અહીંયા લખવાનું માપ ખૂણો P વત્તા જુઓ માપ ખૂણો P વત્તા Q વત્તા R તો અહીંયા લખવાનું માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ ચલો P નું માપ કેટલું છે 45 પ્લસ Q નું માપ 70 અને R નું માપ આપણી પાસે નથી એટલે માપ ખૂણો R બરાબર 180 અંશ હવે શું કરવાનું તમારે આ બે નો સરવાળો કરી દેવાનો શું કરવાનું સરવાળો તો શું થાય 70 વત્તા 45 તો 5 7 ને 4 11 બરોબર તો કેટલા આવ્યા 115 વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ હવે 115 ને પેલી બાજુ લઈ લો તો માટે શું થશે માપ ખૂણો R બરાબર 180 માઇનસ 115 ઇઝ ઇક્વલ ટુ હવે 180 માંથી 115 બાદ કરી નાખો ધ્યાન રાખો તો કેટલા આવશે 10 માંથી 5 જાય તો 5 7 માંથી 1 જાય તો 6 શૂન તો બરાબર કેટલા અંશ આવ્યા 65 અંશ ઓકે આવી ગયો જવાબ આ તમારો શું આવી ગયો આન્સર એટલે કયા ખૂણાનું માપ 65 આવ્યું તો માપ ખૂણો પી આર ક્યુ નું માપ આવ્યું કયા ખૂણાનું માપ આવ્યું તો અહીંયા લખી કાઢીએ કે બરાબર માપ ખૂણો પી આર ક્યુ એનું માપ કેટલું આવ્યું 65 અંશ આવડશે ને મિત્રો એટલે આ રીતે તમે પહેલા બુદ્ધિથી સરસ રીતે આકૃતિને સમજવાની અને ત્યાર પછી નિયમોનો ઉપયોગ કરી અને દાખલા ગણશો તો તમે નવમા ધોરણના દાખલા તમે ગણી શકશો હવે તમે આ આખો એક્ઝામ્પલ સમજી લીધો છે અને આ વિડિયો બરોબર ધ્યાનથી
તમને આ આવો કોઈ પણ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય તો તમને ચોક્કસ થી આવડશે અને આ મોસ્ટ એમપી છે એટલે આવા કોઈ પણ દાખલા તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે હવે નેક્સ્ટ એક અગત્યના ટોપિકની વાત કરીએ જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ સીપીસીટી ચેપ્ટર નંબર 7 યાદ રાખજો ચેપ્ટર નંબર 7 ધોરણ 9 એની અંદર આ સીપીસીટી આવે છે પણ મોટા ભાગે આપણે સ્ટુડન્ટ્સ ને ખબર નથી હોતી અને આ અગત્યનું છે શોર્ટ ફોર્મ છે બરોબર અને એ તમારે સમજવું જોઈએ તો ધોરણ 9 ની અંદર જુઓ ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય શું હોય જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય એટલે કે અંગો દ્વારા બે ત્રિકોણની એકરૂપતા એટલે કે બાજુઓ અને ખૂણાઓ ત્રણ બાજુ હોય ત્રણ ખૂણા હોય બરોબર બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય એકરૂપ ત્રિકોણોના બાકીના અંગો પણ સમાન થાય હવે જુઓ બે ત્રિકોણ લઈએ તો જો અહીંયા હું આ કાચા ત્રિકોણ બે દોરી નાખું છું તમને સમજણ પડે આ P Q અને આ R આ X Y અને આ Z આ બે ત્રિકોણો છે હવે આ બે ત્રિકોણોમાં મોટા ભાગે ત્રિકોણના અંગો કયા તો ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા એટલે ધ્યાન રાખજો આ PQ XY QR YZ PR XZ ખૂણો P ખૂણો X ખૂણો Q ખૂણો Y ખૂણો R ખૂણો Z આ એના અનુરૂપ અંગો છે અને આ અનુરૂપ અંગો અને બાજુઓ એકરૂપ હોય તો એ ત્રિકોણ પણ એકરૂપ થાય માટે ત્યારે ટૂંકમાં શું લખાય સીપીસીટી શું લખાય સીપીસીટી એનું અંગ્રેજી નામ યાદ રાખજો કારણ કે એના ઉપરથી સીપીસીટી બોલવામાં આવે છે કે કોરસ્પોન્ડિંગ શું બોલવામાં આવે છે કોરસ્પોન્ડિંગ અરસપરસ પાર્ટસ ઓફ કોંગ્રેન્ટ ટ્રાયેંગલ ટ્રાયેંગલ એટલે ત્રિકોણ ધ્યાન રાખજો કોરસ્પોન્ડિંગ યાદ રાખો શું કોરસ્પોન્ડિંગ મનમાં બોલો કોરસ્પોન્ડિંગ પાર્ટસ પાર્ટસ એટલે અંગો ઓફ બરોબર કોંગ્રેન્ટ ટ્રાયેંગલ એટલે કે એને શું લખાય એને શું બોલાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કયા કયા અનુરૂપ અંગો છે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા ખ્યાલ આવી ગયો મિત્રો આવડશે ને હવે એટલે સીપીસીટી જુઓ આ કોરસ્પોન્ડિંગ નો સી પાર્ટસ નો પી કોંગ્રેન્ટ નો સી અને ટ્રાયેંગલ નો ટી એટલે એનું શોર્ટ ફોર્મ બોલવામાં આવે છે સીપીસીટી બરોબર તમે આ પાંચ વાર લખી કાઢો કારણ કે ધોરણ 9 માં પણ તો આવે જ છે પણ ધોરણ 10 ની અંદર પણ તમારે આવશે અને એ વખતે જો તમને આ ખબર નહીં હોય તો તમે સમજી દાખલાઓને બરોબર સમજી નહીં શકો મિત્રો ખ્યાલ આવી ગયો તો હવે મને વિશ્વાસ છે કે તમને નાનામાં નાની વસ્તુ પણ હવે સમજવા લાગ્યા છો અને હું સમજાવવા લાગ્યો પણ છું બરોબર તો નેક્સ્ટ વિડીયોમાં બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સાથે ફરી મળીશું ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો અને ફરી મળીશું ગુડ નાઇટ મિત્રો